આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રામજીનામાની માંગ સાથે રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર. આમ આદમી પાર્ટી દ્વારા તમામ જિલ્લામાં કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી ગુજરાતના મુખ્યમંત્રીને ગૃહમંત્રીને ભ્રષ્ટાચારની સજા કરવાની માંગ કરી છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની બેદરકારીના કારણે લઠ્ઠાકાંડની ઘટના બની લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લઠ્ઠાકાંડની ઘટનાને તમામ મોત માટે માત્ર ને માત્ર મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જ જવાબદાર છે. રાજ્યપાલશ્રીએ તત્કાલીન મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને તેમના હોદ્દા પરથી બરતરફ કરવા જોઈએ. બુટલેગરોને રોકવામાં અસમર્થ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને હોદ્દા પર બની રહેવાનો અધિકાર નથી તેમ તેમણે આપ પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું. બુટલેગરને છૂટછાટ આપીને શાસક પક્ષે કાનૂન વ્યવસ્થા નબળી પાડવાનું કામ કર્યું છે તેમ જણાવ્યું હતું. આમ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગુજરાતના જિલ્લાભરમાં આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. ઘટના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના લઠ્ઠાકાંડના કારણે 55થી વધારે લોકોના મોત નિપજ્યા છે અને 100થી વધારે લોકો હાલ સારવાર હેઠળ છે, હોસ્પિટલમાં છે. કેટલાક લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં મરણ જીવન અને મરણ વચ્ચેના ઝોલા ખાઈ રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને ગુનેગારોને સમગ્રને માફિયાઓ સામે પગલાં ભરવા માટે સરકાર પર દબાણ કરવામાં આવ્યું છે અને ગુજરાતની ભ્રષ્ટ ભાજપની સરકાર બુટલેગરો સામે કડક પગલાં લઈ શકતી જ નથી, જેના કારણે ભાજપ સરકારને જનતાની નહીં પણ બુટલેગરોની વધી ચિંતા છે તેવું આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો પણ કરવામાં આવ્યા હતા. જિંદાબાદ 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 જિંદાબાદ